જામનગરમાં એસઓજીએ 49 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ચિરાગ હરિયા નામના શખ્સના મકાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે રેડ કરતા 555 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત 2,65,000 આપવામાં આવી છે. જામનગર જિલ્લાની એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘીનો જથ્થો છે. તો આ બાબતે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ, જામનગરના ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગની શાખાને સાથે લઈ તેના અધિકારીઓને સાથે રાખી એસઓજીની ટીમ દ્વારા સદર જગ્યાએ તપાસ કરતા 15 કિલો, 10 કિલો વગેરે અલગ અલગ પ્રકારના ટીનના ડબ્બાઓ, એમાં કુલ ગણીએ તો આશરે 555 કિલોગ્રામ નકલી અથવા તો પેરસયુક્ત શંકાસ્પદ ઘી મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,65,000 જેટલી છે. અને આગળની કાર્યવાહી માટે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સદર ઘીના સેમ્પલો લઈ અને આગળ મોકલવામાં આવ્યા છે તપાસ માટે. એ બાબતની તપાસ પૂછપરછ બાકી છે. કાલાવડ પંથકના આણંદપર ગામે દીપકભાઈ ચેતરિયાએ તાજેતરમાં જમીન વેચતા મોટી રોકડ રકમ મેળવી હતી. તેમણે ઘરમાં રાખેલ રૂપિયા 95 લાખની રકમ ચોરી થઈ જતા ખળભળાટ થયો છે. ઉલ્લેખનીય છે કે મકાનના બીજા રૂમમાં 85 લાખ રોકડ પડી હતી, એ ચોરાઈ નથી. સમગ્ર પ્રકરણમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ગઈકાલે બપોરે 2:30 થી 7 વાગ્યા સમય દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઈ છે. એની વિગત એ રીતે છે કે આ ગામના જે ફરિયાદી છે દીપકભાઈ ભીખાભાઈ જેસડિયા, એમના ઘરે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવાના ઈરાદે અપ્રવેશ કરી અને તેમના ઘરમાં પડેલી રોકડ રકમ આશરે 95 લાખ જેટલી રોકડ રકમ એ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી ગયા બાબતની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં IPC 380, 454, 457 મુજબની દાખલ કરવામાં આવી છે. અને આ બાબતે સદર વિસ્તારમાં સઘન તપાસ ચાલુ છે. તમામ હિસ્ટ્રી સીટર, MCR તેમજ જેટલા પણ શકમંદો છે તેમને રાઉન્ડ અપ કરી અને આગળની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. અંદાજિત આશરે 95 લાખ રૂપિયા રોકડ એમના ઘરે હતા, એની ચોરી થયેલ છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ જે કામના ફરિયાદી છે એમના દ્વારા જમીન તાજેતરમાં એમને કોઈ જમીનનું વેચાણ કરવામાં આવેલું હતું અને આ વેચાણમાં કટકે કટકે એમની પાસે આ રૂપિયા કેશમાં આવેલા હતા. હા, આરોપીની હાલ શોધખોળ ચાલુ છે. તમામ વિસ્તારના જેટલા પણ હિસ્ટ્રી શીટરો છે, MCR છે અથવા તો જેટલા પણ શકમંદો આ બનાવને લગતા છે એ તમામની પૂછપરછ ચાલુ છે. તાજેતરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેડીની જયપુરમાં તેમના ઘરે હત્યા થઈ હતી, જેને પગલે સમગ્ર દેશમાં રાજપૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં પણ ક્ષત્રિય રાજપૂત ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર RT જાડેજાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન પાઠવવા સહિત જવાબદારો સામે કડક પગલાંની માંગ કરવામાં આવી છે. ડોક્ટર RT જાડેજા, રાષ્ટ્રીય અધ્યક્ષ ક્ષત્રિય રાજપૂત ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આજ રોજ અમારા ક્ષત્રિય રાજપૂત ડોક્ટર ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર ભારતના 10 રાજ્યોમાં આજે કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહજી ગોગામેડીની જયપુરમાં ઘોડેદાડે જે હત્યા કરવામાં આવી છે એના અનુસંધાને આવેદન કલેક્ટરશ્રી, જે તે રાજ્ય સ્થાનિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજસ્થાનના રાજ્યપાલને અમારી અરજ છે કે આ કેસના મૂળ સુધી પહોંચવામાં આવે અને 10 મહિનાથી સુખદેવસિંહ ગોગામેડી પ્રોટેક્શન માંગતા હતા, છતાં પણ એમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી. રાજસ્થાનમાં કરણી સેનાએ દરેક જિલ્લામાંથી આવેદન આપ્યા હતા કે સુખદેવ અમારા અધ્યક્ષને પ્રોટેક્શન આપો, છતાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ લેવલના મોટા ગજાના ક્ષત્રિય સમાજના નહીં પણ સર્વ સમાજના એ નેતા હતા અને એમને જાણી જોઈને પોલીસ સુરક્ષા આપવામાં આવી નથી, એમની જાનને ખતરો છે એવું 10 મહિના પહેલાં પંજાબ પોલીસ દ્વારા આધિકારિક પત્રથી રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી હતી. એટલે પોલીસ પણ કોના ઇશારે આ પોલીસ પ્રોટેક્શન ન આપી એ તપાસનો વિષય છે અને અમારી
માંગણી છે કે આ કેસના તમામ આરોપીઓ ઉપર નેશનલ સિક્યુરિટી એક્ટ લગાવવામાં આવે અને એનઆઈએ દ્વારા એની તપાસ કરવામાં આવે અને એસઆઈટી સિટિંગ જજની અધ્યક્ષતામાં પણ એક કમિટી બનાવી અને આની નિષ્પક્ષ તપાસ થાય. કોઈ રાજકીય નેતાઓ આ તપાસને કોઈ રીતે ડિસ્ટર્બ ન કરે, આ તપાસમાં કોઈ ખલેલ ન પહોંચાડે એના માટે થઈ અને જામનગરમાં અમારા ક્ષત્રિય રાજપૂત ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનની સાથે કરણી સેના સહિત રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અહીંયા અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને જો આ સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કડક કાર્યવાહી નહીં થાય અને જે સાચા આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમારા આગામી કાર્યક્રમો ચાલુ જ રહેવાના છે. હજી વધારે અમારે આંદોલનાત્મક કાર્યો પણ કરવા પડશે. તો સમગ્ર રાજપૂત સમાજ, માત્ર જામનગર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, આખા દેશનો રાજપૂત સમાજ એક અવાજે આ આ સુખદેવસિંહને ન્યાય અપાવો, એના પરિવારને ન્યાય અપાવવા માટે અત્યારે એક અવાજે ઊભો છે. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી 6-31 ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જામનગર સહિત રાજ્યભરમાં 20,000થી વધુ સ્થળોએ સ્પર્ધાઓ યોજાશે. 15 ડિસેમ્બર સુધીમાં સ્પર્ધકોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. રમતગમત અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન જાહેર કરવામાં આવેલ છે, જેમાં એક ડિસેમ્બરથી લઈ અને 1 જાન્યુઆરી સુધી આ સ્પર્ધાનું આયોજન છે, જેમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, મહાનગરપાલિકા, નગરપાલિકા કક્ષા અને રાજ્ય કક્ષાના સ્પર્ધાઓના આયોજન રાજ્ય સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને જેના સફળ અને અસરકારક અમલીકરણ અર્થે અલગ અલગ સમિતિઓની રચના રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેમાં મહાનગરપાલિકા કક્ષાએ પણ આ યોગ સ્પર્ધાનું આયોજન હાથ ધરવાનું રહે છે, જેના માટે આપ સૌ અત્યારે ભેગા થયા છો અને આ સ્પર્ધાઓનો તમામ શહેરીજનો લાભ લે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે મુખ્ય ઉદ્દેશ છે. જામનગર શહેરની વાત કરીએ તો આપણે આનું રજીસ્ટ્રેશન છે એ 6 તારીખથી શરૂ કરવામાં આવેલ છે અને 15 તારીખ સુધી અંદર રજીસ્ટ્રેશન તમામ લોકોએ કરવામાં આવેલ છે. આ રજીસ્ટ્રેશન છે એ એકદમ બહુ સરળ છે, જેના માટે એક રજીસ્ટ્રેશનની ઓનલાઈન લિંક સરકારશ્રી દ્વારા અત્રે આપવામાં આવેલ છે, જેમાં https://snc.gsyb.in છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા બહુ સરળ છે. આ રજીસ્ટ્રેશનની અંદર આપને 3 કેટેગરીની અંદર રજીસ્ટ્રેશન થઈ શકે છે, જેમાં 9-18 વર્ષ એ કેટેગરી, 19-40 વર્ષ બી કેટેગરી અને 41 વર્ષથી વધુમાં સી કેટેગરી. આ કેટેગરીમાં રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ આપણે મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડનું જે સ્પર્ધાનું આયોજન છે એ 19 તારીખના રોજ યોજવામાં આવનાર છે. તો આ 15 તારીખ સુધી જેટલું રજીસ્ટ્રેશન થાય અને પછી વોર્ડવાઇઝ આની એક સ્પર્ધા થશે, જેમાં આપણે યોગ બોર્ડ તરફથી જે નિષ્ણાંતોનું નિયુક્તિ સરકારશ્રી દ્વારા જ કરવામાં આવેલ છે, આ લોકો છે એ એમનો સ્પર્ધાઓનું મૂલ્યાંકન કરશે અને એમાંથી આપણે વોર્ડ કક્ષાએ વિજેતાઓ જાહેર કરશે. વોર્ડ કક્ષા બાદ જેમાં સ્પર્ધાઓમાં કુલ ભાઈઓ અને બહેનોમાં 3-3 કેટેગરીની અંદર 2 લોકોનો વિજેતા જાહેર થશે અને તે વોર્ડ કક્ષાએ જે વિજેતા જાહેર થશે તેમને આપણે ઝોન કક્ષાએ પણ 24 તારીખે આપણે સ્પર્ધા યોજવાની રહેશે અને એની અંદર પણ સરકારશ્રી દ્વારા અલગ અલગ ઇનામો જાહેર કરવામાં આવેલ છે, જેમાં આપણે મહાનગરપાલિકા કક્ષાની જે સ્પર્ધા યોજનાર છે, જેમાં પ્રથમ વિજેતાને 21,000, દ્વિતીય વિજેતાને 15,000 અને તૃતીય વિજેતાને 11,000 રૂપિયાનું ઇનામ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે અને જે આ મહાનગરપાલિકા કક્ષાની ઝોન કક્ષાએ જે વિજેતા થશે તેમને રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાનું થશે અને રાજ્ય કક્ષાએ જે 1 જાન્યુઆરીના રોજ સૂર્યમંદિર મોઢેરા ખાતે આ સ્પર્ધા યોજનાર છે, જેની અંદર બહુ માતબાર રકમ ઇનામ તરીકે, પુરસ્કાર તરીકે આપવાની છે, જેમાં 2,50,000 રૂપિયા પ્રથમ વિજેતાને ઇનામ છે અને દ્વિતીયને 1,50,000 છે અને ત્યારબાદ 1,11,000 છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.